એના બેન તમે મેયર છો રાજકોટ ના, રાજકોટના પ્રથમ નાગરિક છો, રાજકોટની જનતા આગ ની અંદર ઓમાણી છે, દુઃખ નથી. અગ્નિ 27 લોકો જીવતા બુજાઈ ગયા, જીવતા રાખ થઈ ગયા, અને 5-10 મિનિટની અંદર તેઓ હતા નહોતા થઈ ગયા. અને સૌથી કરુણ વાત એ હતી કે તેઓના સ્વજનોને મૃતદેહ છે, મૃતદેહ તો ન કહી શકાય પરંતુ તેમના અવશેષ છે, બાકી રહેલા અવશેષ હાડકાઓ છે, રાખ છે, તે તેમને 4-4 દિવસે મળી, કારણ કે તેમની ઓળખ જ નથી થઈ રહી કે આ કોણ વ્યક્તિ છે. તેઓના ડીએનએ લેવામાં આવ્યા અને ત્યારબાદ તેમની ઓળખ છે તે મહામહેનતે 3-4 દિવસમાં કરવામાં આવી અને તેમના સ્વજનોને તેમના અવશેષો છે તે સોંપવામાં આવ્યા અને ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર છે તે કરવામાં આવ્યા. ભાજપ જે સત્તાધારી પક્ષ છે તેના દ્વારા આજે એક ખૂબ જ શરમજનક કૃત્ય છે તે કરવામાં આવ્યું. તેમના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી અને પ્રેસ કોન્ફરન્સ બોલાવી ત્યારે મીડિયા પર્સન્સને એવું હતું, કારણ કે એવું કહેવામાં આવ્યું હતું કે મહત્ત્વની પ્રેસ કોન્ફરન્સ છે, ત્યારે મીડિયા પર્સન્સને એવું થયું કે જે પદાધિકારીઓ છે આરએમસીના, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે, મેયર છે, અન્ય પદાધિકારીઓ છે, તેઓ ઉપર કંઈક પગલાં લેવાના હશે ને તેવી કંઈક વાત હશે, એટલે મહત્ત્વની પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયા પર્સન્સને બોલાવવામાં આવ્યા છે. શહેર ભાજપ પ્રમુખ દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી, તેમાં પરસોત્તમ રૂપાલા ભાજપના ઉમેદવાર છે તે હાજર હતા, સાંસદ રામભાઈ મોકરિયા હતા, મેયર નૈનાબેન પેઢડિયા હતા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ હતા. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મેયર હાજર હોવાથી તમામ લોકોને એમ હતું કે તેમના ઉપર કંઈક પગલાં છે તે લેવાના હશે, પરંતુ જ્યારે મુકેશ દોશીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી, શહેર ભાજપ પ્રમુખે ચાલુ કરી, ત્યારે તેમણે એવું કહ્યું કે 4 તારીખે અમે રાજકોટમાં જે લોકસભા ચૂંટણીનું પરિણામ છે તે આવશે ત્યારે અમે કોઈપણ પ્રકારની ઉજવણી નહીં કરીએ. હવે આ તો કેવી વાત થઈ, 4 તારીખે ઉજવણી તમારે નો જ કરવાની હોય મુકેશભાઈ, શહેર ભાજપ તમારે આ ઉજવણી નો જ કરવાની, ઉજવણી કરો તો તમે આખા રાજકોટને, આખા ગુજરાતની લોકોની ટીકાના ભોગ બનો, કારણ કે 10-10 દિવસ પહેલાં આવી ઘટનાઓ બની હોય ને તમે 4 તારીખે ઉજવણી કરો, તમારે ઉજવણી એની નો જ કરવાની હોય, તેની વાહવાહી નો લૂંટવાની હોય, પ્રેસ કોન્ફરન્સ કરીને તમારે આ વસ્તુની ઉજવણી નો જ કરવાની હોય, હવે તમે શું કાર્યવાહી કરશો તમારા જે પદાધિકારીઓ ઉપર તે પ્રેસ કોન્ફરન્સ કરીને કહેવાનું હોય, ન કે આવી જાહેરાતો છે તે વાહવાહી લૂંટવા કરવાની હોય ને મીડિયાની હેડલાઇનો બનાવવા આવી જાહેરાતો ન કરવાની હોય, તમારે આ ઉજવણી નો જ કરવાની હોય. બીજી મહત્ત્વની વાત એ છે કે આ સાંસદ રામભાઈ મોકરિયાની અને જે પરસોત્તમ રૂપાલા છે ભાજપના સાંસદના ઉમેદવાર, તેઓ પણ આમાં હાજર હતા. એક પણ શબ્દ પરસોત્તમ રૂપાલા છે બોલ્યા નહીં, માત્ર તેઓએ ખાલી એક્સપ્રેશનો જ આપ્યા. મીડિયા પર્સન છે રામભાઈ મોકરિયા અને મુકેશ દોશીને જે ધારદાર સવાલો પૂછ્યા ને તે સવાલોના જવાબ છે તે ન આપી શક્યા શહેર ભાજપ પ્રમુખ કે રામભાઈ મોકરિયા, અને તેઓએ પ્રેસ કોન્ફરન્સ પડતી મૂકીને જવું પડ્યું, કારણ કે પત્રકારોએ છે તેઓનો ધર્મ નિભાવી 27 મૃતકોને ક્યારે ન્યાય મળશે ને તમામ જવાબદાર લોકો પર ક્યારે કાર્યવાહી થશે તેવા સવાલો પૂછ્યા, અને આ સવાલોનો જવાબ છે તે આ નેતાઓ ન આપી શક્યા ને તેઓએ ચાલતી પકડી. તેઓને એમ કે અમે પ્રેસ કોન્ફરન્સ કરશું, લોકોમાં વાહવાહી થશે, હેડલાઇનો બનશે, મીડિયા હેડલાઇનો બનશે, અને ભાજપ ખૂબ જ આ ઘટનાને લઈને દુઃખ અનુભવી રહી છે, સંવેદનશીલ છે તેવી વાતો છે તે લોકોમાં થશે, પરંતુ આ વાતોથી વાહવાહી નથી થઈ, પરંતુ લોકો તમારી ટીકા કરી રહ્યા છે કે આવી વસ્તુની જાહેરાત ન કરવાની હોય, તેની ઉજવણી ન જ કરવાની હોય, માત્ર રાજકોટમાં નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને આખા દેશમાં ઉજવણી ન કરવાની હોય ને, તમારા ભાજપના જે ઉચ્ચ નેતાઓ છે દિલ્હીમાં બેઠેલા તેમને તમારે કહેવાનું હોય કે તમે ત્યાંથી આવી જાહેરાત કરો કે અમે આખા દેશમાં ક્યાંય ઉજવણી ન કરીએ તો તમને સાચું દુઃખ છે તેવું સાબિત થાય, નહીં કે માત્ર રાજકોટમાં ઉજવણી, રાજકોટમાં તો ઉજવણી ન જ કરવાની હોય. ભાજપ શું કોઈ પણ અત્યારે બધા લોકો છે તો પોતાની ઉજવણી છે તે નથી કરી રહ્યા, કોઈ પણ પ્રસંગ હોય તેમની ઉજવણી પણ નથી કરી રહ્યા, કારણ કે તમામ લોકો છે રાજકોટ, આખું રાજકોટ રંગીલું રાજકોટ કહેવાય છે, પરંતુ છેલ્લા 4-4, 5-5 દિવસની અને જ્યારે ઘટના બની તેના ખાસ 1-2 દિવસ સુધી આખું રાજકોટ છે તે રડી રહ્યું હતું, અને દરેક માઓ છે જેમના બાળકો ગયા છે તેમની માઓની શું હાલત હશે તે વિચારી પણ ન શકાય ને તેનો અંદાજ પણ ન લગાવી શકાય, કારણ કે તમારા અને મારા ઘરે પણ આપણા મમ્મી હતા, તેઓ પણ આ વિચારીને રડતા હતા અને તેઓને પણ એટલું દુઃખ થયું હતું. તો જેના ખરેખર સ્વજનો ગયા છે ને, જેના સ્વજનોની રાખ થઈ ચૂકી છે ને માત્ર હાડકાઓ બચ્યા છે, તેમની શું હાલત થશે એ વિચારવાનું હોય તમારે, ને તમારા પદાધિકારી ઉપર પગલાં લેવાના હોય. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે તૈયારી બતાવી છે કે જો પાર્ટી કહેશે તો તે રાજીનામું આપી દેશે, પરંતુ મેયર ખૂબ જ અહીંના રાજકોટના મૂંગા મેયર છે તેવું કહી તો પણ ચાલે, કારણ કે તેઓ આ ઘટના વિશે કંઈ બોલ્યા નથી. તેઓ આજે પણ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી તેમને ત્યારે પૂછવામાં આવ્યું કે આ તમારા શહેરમાં શું ચાલતું હતું એટલા મોતના માચડા, તેઓ કંઈ જવાબ ન આપી શકે ને તેઓએ પણ ચાલતી પકડી લીધી. વાહવાહી લૂંટવા સામેથી બાઈટો આપવા આવી ગયા મીડિયામાં, પરંતુ જ્યારે સવાલો, સાચા સવાલો પત્રકારો
સરદારોએ પૂછ્યા, પોતાનો ધર્મ નિભાવ્યો ત્યારે આ તમામ નેતાઓ ત્યાં બેસી ન શક્યા અને પ્રેસ કોન્ફરન્સ અડધી મૂકીને તેઓએ ત્યાંથી જવું પડ્યું. હવે આશા એ રાખીએ કે ભાજપ ત્યારે જ પ્રેસ કોન્ફરન્સ કરે ત્યારે જ્યારે તેમના પદાધિકારીઓ ઉપર પગલાં લેવાય. હવે જોવાનું રહેશે કે આવનારા સમયમાં ભાજપ પોતાના પદાધિકારીઓ ઉપર કયા પ્રકારના પગલાં લે છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.